हाँ रुजान जी सौथी पहलो सवाल एवो उभो थाय छे के 8 थी 10 मिनिट मां तमे लोकेट थाओ जी અને પછી પીસીઆર વાળને આવતા બીજી 10 થી 15 મિનિટ થાય ઓકે આ 20 25 મિનિટ નો ગાળો બહુ મોટો પીસીઆર માં હા 8 થી 10 મિનિટ લોકેશન માટે એટલે લાગે છે અમને કારણ કે આ એક સેમી ઓટોમેટિક સિસ્ટમ છે જે TRAI એટલે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા અમને ફૂલી ઓટોમેટિકલી પરમિશન નથી આખા ઇન્ડિયામાં કોઈને ભી પરમિશન નથી એટલે 8 થી 10 મિનિટ લાગશે બીજું કે અમારી જે પોલીસ મેન આવશે એને આટલી વાર નહીં લાગે કારણ કે આ એરિયામાં જ ફરે છે મેં કોઈ બે વેન આ એરિયામાં છે એટલે એ વેન તમને જેટલું નજીકમાં નજીક અમારા જીપીએસ સામાન્ય રીતે રુજાનજી પોલીસ ગુનો બની ગયા પછી પહોંચવા માટે જાણીતી હવે એ આ બિલકુલ રાઈટ છે આપણે ફિલ્મો બરોબર સરસ હોય છે પણ હવે સ્ટોરી બદલાઈ ગઈ છે કહાનીમાં ટ્વિસ્ટ હવે કહાનીમાં ટ્વિસ્ટ એવું છે કે જેવું કરતો હવે એક્ઝામ્પલ થોડું આપું એક એક્ઝામ્પલ સિમ્પલ એક્ઝામ્પલ છે કે એક થોડા દિવસ પહેલા એક બેનનો ફોન આવ્યો કે મારા પતિએ મારા પર તેલ રેડ્યું છે તો સૌથી પહેલા મારી ઓપરેટરે કહ્યું કે બેન તમે રૂમ લોક કરીને બેસી જાઓ રૂમ લોક કરીને બેસી ગયા મારી ઓપરેટર એમના કનેક્શનમાં એટલે એમના જોડે ટેલિફોન પર લાઈન ચાલુ રાખી જોડે અમે લોકેશન લઈને બે પીસીઆર એક ને બે અર્જન્ટ પહોંચી એક સાબરમતીનો એરિયા હતો સાબરમતી પીઆઈ સાહેબની વાન દોડી અને બીજી પીસીઆર ત્યાંની દોડી 7 મિનિટમાં રેકોર્ડેડ 7 મિનિટમાં પીસીઆર પહોંચી ગઈ ત્યાં અમે બેનના દરવાજો ખટખટાયો બેનને અમે કહ્યું જ્યાં સુધી પોલીસ આવે નહીં ત્યાં સુધી તમે દરવાજો નહીં ખોલતા અમે કોઓર્ડિનેટ કરીને બેનનો દરવાજો ખોલાવ્યો પોલીસ સ્ટેશન લઈ ગયા એટલે 7 મિનિટ બીજો એક કેસ સિમ્પલ કેસ થોડા દિવસ પહેલા જ બન્યો એક બેનના હસબન્ડ એમને બેટથી મારતા હતા બેટ બીએટી બેટ સેમ કેસ અહીંયા ડોક્ટર્સ હાઉસનો કેસ છે એલિસ્બિટ બાજુનો 7 મિનિટ અગેન 7 મિનિટ લકી ફિગર નથી પણ અગેન કારણ કે અમારા રિસ્પોન્સ ટાઈમના ફિગર છે 7 મિનિટમાં બેન માથે બેટ ખાતા હતા કારણ કે બેનનું પોતાનું કહેવાનું છે ઓન રેકોર્ડ અમને ટીવી પર ને ચેનલ પર બધું કહ્યું છે કે માથે બેટ ખાતા હતા ને પેલું પોલીસે એન્ટ્રી લીધી ફિલ્મી સ્ટાઇલ અને બેનને બચાવ્યા પછી હોસ્પિટલ લઈ ગયા અને એમને બધું એફઆઈઆર થઈ એ બધું આખું પછીનો સ્ટોરી છે એટલે વોટ આઈ ટ્રાઈંગ ટુ ટેલ યુ કે હવે સાહેબ અમારો જે સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ છે અમારા 1091 પોલીસ હાર્ટના સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ છે એમાં એ બહુ ક્લિયરલી છે કે હા ટાઈમ લાગે છે લોકેશન આવતા પણ અમે ઘણી બીજી રીતે બી લોકેશન લાવીને એટલીસ્ટ વેનો એ એરિયામાં રવાના કરી દેતા હોઈએ છીએ એટલે વી ટ્રાય ટુ મિનિમાઇઝ ધ ટાઈમ અને એટલા માટે આ પોઈન્ટ અગર વધારે સારી રીતે સોલ્વ કરવો હોય રિસ્પોન્સ ટાઈમ તો અમે રજીસ્ટર કરીએ છીએ www.policeheart.com પર આ રજીસ્ટ્રેશનથી ફાયદો શું થશે કે જ્યારે તમે તમારું નામ એડ્રેસ ટેલિફોન નંબર લખશો જોડે તમારા સગા સંબંધીના નામ આવશે તમારા પપ્પા તમારા હસબન્ડ તમારા બોયફ્રેન્ડ તમારા ભાઈ એટલે એ બધાના જ્યારે તમે નામ લખશો ત્યારે તમે બાજુમાં એમનો મોબાઈલ નંબર લખશો હવે માની લો કે આ સેમ પ્રોબ્લેમ થયો તો જેવું તમે 1091 દબાવશો ને એટલે એ લોકોને એક એસએમએસ જશે કે તમે તકલીફમાં છો આ સગા સંબંધીને એસએમએસ જશે કે તમે તકલીફમાં છો અને એસએમએસ તમારા મોબાઈલથી નહીં જાય એટલે તમે તમારા બેલેન્સની ચિંતા ના કરતા કારણ કે બેલેન્સ તમારે ના હશે તો બી એસએમએસ જશે કારણ કે એસએમએસ જશે હાર્ટના સર્વરથી એટલે પપ્પા મમ્મીને ખબર પડી ગઈ કે તમે તકલીફમાં છો હવે જ્યારે 8 મિનિટ જ્યારે અમને લોકેશન આવતા લાગે છે ત્યારે પોલીસવાળા જે ઓપરેટર છે એમની સામે આ તમારા સગા સંબંધીનું લિસ્ટ ખુલી જશે એટલે પોલીસવાળા સામેથી ફોન કરશે ક્યાં છે તમારી દીકરી ક્યાં છે તમારી વાઈફ ક્યાં છે તમારી બેન તો કહેશે કે હા સ્કૂલે ભણવા ગઈ છે જોબ ગઈ છે પિક્ચર ગઈ છે એટલે ઇમ્પોર્ટન્ટ શું થઈ ગયું કે સગા સંબંધીને પોલીસ કનેક્શનમાં આવી ગયા જેવું લોકેશન આવશે ઓટોમેટિક એસએમએસ તમને સગા સંબંધીને બી લોકેશન જશે એટલે હવે બધા તે એરિયામાં દોડશે તમને બચાવવા એના લીધે તમારા પોલીસે તમને જોઈ નથી પણ તમારા સગા સંબંધીએ તમને જોઈ છે એટલે બધા મળીને તમને બચાવશે એટલે હજી રિસ્પોન્સ રેટ ઓછો થઈ છે જી આગળ પણ સવાલ જવાબ કરીશું સોનલબેનની સાથે પણ વાત કરીશું મહિલા એડવોકેટ છે આજકાલ સૌથી વધુ મુદ્દો જો કોઈ ચગ્યો હોય તો લવ જિહાદ છોકરીઓને ફસાવવા માટે કોલેજની બહાર આવા અડ્ડા નાખીને બેઠેલા તત્વો અમદાવાદમાં આવી ઘટનાઓ બનેલી છે ઘણી બધી ઘટનાઓ બનેલી છે ઉત્તર પ્રદેશમાં પણ આ ઘટનાઓ ખૂબ જ વધી ગઈ પોતાનું નામ અને જાતિ બદલીને ક્યાંક આવી રીતે ટ્રેપમાં લેવા માટે એટલે આ પ્રકારનો એક બિઝનેસ બની ગયો છે લવ જિહાદ આ બંને શબ્દ એકબીજાના વિરોધાભાસી છે જ્યાં લવ હોય ત્યાં જિહાદ ન હોય જિહાદ હોય ત્યાં લવ ના હોય જ્યારે લવ જિહાદની ઘટનાઓ બનતી હોય છે કે જ્યારે એક વિશ્વાસ સાથે એક યુવતી કોઈના પર વિશ્વાસ મૂકીને ક્યાંક આગળ વધે છે કદમ માંડી દે છે ત્યારે આ 1091 તો પછી કામ લાગશે પણ જ્યારે એક આગ્રો વિશ્વાસ મૂકીને આગળ વધતી હોય છે ત્યારે આવા પ્રકારના કિસ્સાઓ તમારી પાસે આવતા હશે કેવા પ્રકારના કિસ્સાઓ આવે છે અને એની સામે કેવી રીતે શું સાવધાની રાખવી જોઈએ